કોઈએ કલ્પના કરી હતી કે આત્મનિર્ભર ભારત બનાવવાનો જે સંકલ્પ છે એમાં આપણું કાલોલ હાલોલ વડોદરા ગોધરા દાહોદ આખો પટ્ટો એક મોટી તાકાત બનીને ઉપરી રહ્યો છે ભાઈ એક જમાનો હતો નાની નાની ચીજો પણ આપણે વિદેશથી મંગાવતા હતા અને મજબૂરીથી મંગાવે કંઈ હતું જ નહીં આપણી પાસે કારણ અહીંયા કંઈ બનાવવા માટે પ્રોત્સાહન આપવાનું જ નહીં અહીંયા પ્રોત્સાહન આપો તો જાણે કંઈક મલાઈ ન મળે એટલે કોંગ્રેસના રાજમાં એક એવી ઇકોસિસ્ટમ બની ગઈ હતી કે બહારથી માલ લાવો એમાંથી થોડી કટકી કરી લો અને પોતાની દુનિયા ચલાવો દેશનું જે થવું હોય થાય અને એના કારણે રોજગાર રોજગાર માટેની જે તકો ઊભી થવી જોઈએ જે કામ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જો થયા હોત ને તો રોજગારની આજે તકો ફૂલી ફૂલી હોત પણ એમને એમની પડી જ નહોતી એમને તો બહારથી માલ આવે બધાનું પોતપોતાનું ગોઠવાઈ જાય એમાં જ રસ હતો અને એ મોંઘો સામાન આવે પાછો દેશની કમર તૂટી જાય એવો સામાન આવે ભાઈ અને એમના ત્યાં જે નકામો હોય એ મોકલતા હોય પાછા એટલે ક્વોલિટી પણ ઉતરતી કક્ષાની આવે આ દેશ એના કારણે ક્યારે પગભર થયો નહીં ભાઈ મને તો યાદ છે અહીં કાલોલમાં અબ્દુલ કલામ સાહેબને હું લઈને આવ્યો હતો જ્યોતિગ્રામ યોજનાનું લોકાર્પણ આખા ગુજરાત તો આપણે અહીંથી કર્યું હતું યાદ છે ને કે ભૂલી ગયા આખા ગુજરાતમાં મેં કાલોનનો ક્યારેય ડંકો વગાડવાનું ચાલુ જ રાખ્યું જ ભાઈ ભારતીય જનતા પાર્ટીએ આ સ્થિતિ બદલવા માટે એક પછી એક નીતિ એક પછી એક નિર્ણયો અમારી રીત રસમ આ બધું બદલ્યું કારણ અમારી નિયતમાં ખોટ નહોતી ભાઈઓ અને જ્યારે નિયતમાં ખોટ ન હોય ને ત્યારે નીતિઓ ખોટી ન હોય અને જ્યારે નીતિઓ સાચી હોય તો રણનીતિ પણ સાચી હોય રણનીતિ સાચી હોય તો રીત રસમ પણ સાચી હોય અને એના કારણે ઉત્તમ પરિણામ મળતા હોય છે ભાઈઓ આ નીતિઓના કારણે ભારતમાં ઉદ્યોગો લગાવવાનું સહેલું થયું ભારતમાં વ્યાપાર કરવાનું સહેલું થયું આજે ભારત અને ખાસ કરીને ગુજરાત અને આપણો આખા વડોદરા પંથક આ મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બની રહ્યું છે ભાઈઓ આપ વિચાર કરો આજે ગરીબના હાથમાં આપણો મોબાઈલ જોવા મળે છે કે નહીં ભાઈ શાકભાજી વેચવાવાળાને મોબાઈલ હોય કે ના હોય પાથરણા બજાર લઈને બેઠો એને મોબાઈલ હોય છે કે નથી હોતો ગામડામાં એ મોબાઈલ હોય કે ના હોય મા પાસે મોબાઈલ હોય દીકરા પાસે મોબાઈલ હોય હોય કે ના હોય આ બધું કેમ શક્ય બન્યું ભાઈ પેહલા તો એક ટેલિફોનની લાઈન લેવી હોય ને તો એમપી ના ઘેર આટા મારવા પડતા એમપી ભાઈ લખાવું પડે ત્યારે એક ટેલિફોનની લાઈન મળે પણ ભાઈઓ બહેનો જાણીને તમને દુઃખ થશે કે આજે તો મોબાઈલ ફોન તમારા પાસે પહોંચ્યા પણ એક સમય એવો હતો કે આ મોબાઈલ ફોન આપણે વિદેશથી મંગાવતા હતા મોંઘા દાટ અને જ ખબર નહીં કોના કોના આયા હોય ભારત મોબાઈલની દુનિયામાં આવડી મોટી ક્રાંતિ કરી શકશે એ બે હજાર ચૌદ પહેલા કોઈ વિચાર્યું નહોતું આપે જ્યારે મને બે હજાર ચૌદમાં દિલ્હી મોકલ્યો તમને થયું ભાઈ ગુજરાતનું બહુ થયું દેશનું કરો ને મને મોકલ્યો તમે પરંતુ તમે જે મારા પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી ને ભાઈઓ જે આશીર્વાદ આપીને મોકલો હતો ને હું એવે મને લાગેલો જ છું બરાબર આ વિચાર કરો એ વખતે મોબાઈલ ની બે ફેક્ટરીઓ હતી બે હજાર ચૌદમાં માં તમે મને દિલ્હી મોકલ્યો ને ત્યારે મોબાઈલ ફોન બનાવનારી બે ફેક્ટરી આજે બસો કરતા વધારે છે એટલું જ નહીં આપણે હવે દુનિયામાં સૌથી મોટા મોબાઈલ ફોન બનાવનાર દેશ તરીકે ઉભરી આવ્યા છે વધુમાં વધુ ફોન બનાવનાર આપણે બની ગયા છીએ પોણા ત્રણ લાખ કરોડ રૂપિયાના મોબાઈલ ફોન બની રહ્યા છે ભારતમાં પોણા ત્રણ લાખ કરોડના અને જે દેશ પહેલા મોબાઈલ બહારથી લાવતો હતો ચાલીસ પચાસ હજાર કરોડના મોબાઈલ આજે વિદેશ થઈ રહ્યા છે વિદેશ એક્સપોર્ટ કરી રહ્યા છે બોલો આના કારણે આપણા દેશના લોકોને રોજગાર મળે કે ના મળે અહીંયા માલ બને તો કામ મળે કે ના મળે આપણી નીતિઓ એવી હતી બહારથી માલ લઈને કટકી કંપની બંધ ભારતની અંદર બને ભારતના લોકો દ્વારા બને ભારતમાંથી દુનિયામાં વેચાય એના માટે આપણે કામ ઉપાડ્યું